પણ આ જમવાની વાત આવી ને ઉપરથી મને યાદ આવે છે, સિસ્ટમ ચેન્જ ઓફ સિસ્ટમ. આપણે આપણી સગવડોમાં જે ફેરફારો કરતા આવ્યા, આપણી સિસ્ટમમાં જે પરિવર્તનો કરતા આવ્યા, એમાં ઘણા પરિવર્તનો સફળ ગયા, ઘણા નિષ્ફળ ગયા. મેં 3 ચેન્જ ઓફ સિસ્ટમ ઓબ્ઝર્વ કરી છે વર્ષો પહેલાં. યાદ કરો આપણા બાપદાદાઓને. આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, આપણા બાપદાદાઓ અઠવાડિયામાં 7-7 દિવસ ઘરમાં જમતા હતા અને ડબલાને લોટા લઈને બહાર જતા હતા. આ સિસ્ટમ આખી આપણે ઊંધી કરી નાખી. અઠવાડિયામાં 6 દિવસ બહાર કચરા ખાવાના અને ડબલાને લોટા ઘરમાં ભરવાના. આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. બીજી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાના જમાનામાં બહેરાઓ હાથમાં કાચની બંગડી પહેરતા હતા, હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જે જેઠાણી, સાસુ સસરા, વડ સસુ સસરા, આટલા બધાની વચ્ચે રહેવાનું હોય, મર્યાદા અમન્ય રાખવાની હોય. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તમે એટલે સુધી મર્યાદા જોઈ છે કે એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાંની વાઇફ ના જઈ શકે. છતાં જોવું ને તને સાસુને કહું કચરો વાળી આવું કવાડી આવે, એટલે સાવણી લઈને એની સાસુ સાવણી લઈને મંડી પડે. એમાં વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં તે સાવણી જોડની જેમ મંડી પડે. હવે હાથમાં 10 કાચની બંગડી પહેરીને સાવણી આમામ આમામ હલાવે તલવારની જેમ, એટલે 10 કાચની બંગડી અથડા એકબીજાને, એનો ખણખણાટ થાય. એના ખણખણાટના અવાજમાં કદાચ એના વરની ઊંઘ ઉડી જાય, બંને એકબીજાનું હસતું મોઢું જોઈ લે, ગુડ મોર્નિંગ થઈ જાય. આ લોજિક હશે. વાયુ નવરું થઈ ગયું, કાચની જગ્યાએ પ્લાસ્ટિકની બંગડીઓ આવી ગઈ, વરોની ઊંઘ બદલાઈ ગઈ અને પત્નીઓની ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર કેવો ગોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથની આખી બૈરી હલે ને તોય પેલો ઉઠે નહીં. ને હવે તો પત્નીઓ ઉઠાડે કેવી રીતે? પેલા ગોદામાં કે ઉઠો ને શું ભૂંડની જેમ ઉતા છો 10-10 વાગ્યા સુધી? છોકરાઓ નિયમ મૂકો કે મા બાપા જવાના છે ને હું ગઈકાલ ઢીંચીને આવ્યો છો ક્લબમાં. તે આવું કહીને તો પેલાની સવાર પડે બિચારા. આ સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ. થર્ડ ચેન્જ ઓફ સિસ્ટમ, જમવાની સગવડ. જો વર્ષો પહેલાનો જમાણો વાર યાદ કરો, પાથરણા ઉપર બેસવાનું, પડિયા પતરાણામાં જમવાનું વર્ષો પહેલા. પછી એ થોડા વખત ચાલ્યું, પછી એને થોડું અપગ્રેડ કર્યું. કેટલું અપગ્રેડ કર્યું? 2.5 ઇંચ પાટલા ઉપર બેઠા ને સ્ટીલના થાળી વાળકામાં જમ્યા. થોડા વર્ષે એ ચાલ્યું. પછી એને બીજું 27.5 ઇંચ અપગ્રેડ કર્યું. ટેબલ ખુરશી ઉપર આવ્યા. લાઈન બંધ ખુરશીઓ હોય ને આગળ ટેબલ હોય, થાળીઓ મુકાય ને પીરસવા માટે આવે. અને પીરસવા માટે એ વખતે નો પ્રોફેશનલ એજન્સીસ, ઘરના છોકરા છોકરીઓ પીરસે. અત્યારે તો ઘણી જગ્યાએ ટેબલ ખુરશીને જમણવારમાં આશ્રમની બહેનો પીરસવા આવે. એ બહેનો તો એવી રીતે પીરસે જાણે આપણે આશ્રમમાં જઈને બેન ખાતા હોઈએ. ઘરના છોકરા છોકરીઓ પીરસે, વડીલો જમતા જમતા વાતો કરે. પહેલો વર્ગ જે બેઠો ને, પહેલી પંકજમાં વડીલો બેઠા હોય, વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળ લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી તળીમાં જે ઢેપા ચોસલા ચકદા વધ્યા રસોડામાં પાછા જાય, એ કોઈ ગરીબના ભૂખ્યાને જાનવાના પેટમાં જતા. અને અત્યારે તો આ બુફેમાં આપણે કંઈ બગાડ કરીએ છીએ, એ ડીશ બહાર નાખીએ છીએ ને, એ અઠવાડ બહાર નાખીએ ને તો ગાય નથી ખાતી. એ વિચાર કાકામાં ચમસિયા તો હલવલો હલવાઈ જઈશ. અને ટેબલ ખુશીના સેટઅપમાં તો બીજો એ ફાયદો હતો કે કોઈ 500ની રસોઈ બનાવી હોય અને તમારા 700 મહેમાન થઈ જાય ને તો તમે મેનેજ કરી શકતા. કારણ કે 250ની બે પંકજ બેસી જાય, પહેલી પંકજ બે, બીજી બે, ને પછી 250 માણસ ઊભા હોય ને તો મારા જ અંદર ખબર પડી જાય કે હજી 200 માણસ ઊભું છે અને તપેલાના તળિયા દેખાય છે. એને 1.25 કલાકનો ટાઈમ મળે, એમાં ફટાફટ 2-3 આઈટમ જે ખૂટતી હોય ખેંચી કાઢે. છેલ્લી પંકજમાં જમવાના ખબર બી ના પડે કે આ ખૂટ્યું હતું મહારાજે બનાવ્યું, એટલો એને ટાઈમ મળી રહેતો. અને અત્યારે બુફેમાં જો ખૂટે ને તો પેલો મહારાજ રસોઈઓ કોટ કૂદીને જતો રહે, હોધ્યો ના જડે ગાર્ડનમાં કે પાર્ટી પ્લોટમાં. આ મોબાઈલ ફોન જે આથી આવે છે ને, મોબાઈલ ફોન ત્યાંથી પરણેલા પુરુષોની પત્તર ઠોકાઈ ગઈ. ભલે ફોન એની પાસે આવ્યો પણ એનો ફાયદો એની એની પત્નીને વધારે થયો છે. અહીં બેઠેલા દરેક પુરુષો, પરણિત પુરુષો, તમારી પત્નીનો મોબાઈલ ઉપર, તમારા મોબાઈલ ઉપર પત્નીનો ફોન આવે છે. કોઈ દિવસ પત્ની એવું પૂછે છે કેમ છો, લંચ લીધું કે નહીં? નેવર. દરેક પત્નીનો એના પતિના મોબાઈલ ઉપર એક સ્ટાન્ડર્ડ સવાલ, બહુ ગંદા ટોનમાં, ક્યાં છો?
આમાં તમે પાછું જુઠ્ઠું ના બોલ્યો કો, તમે વાલા થવા કોક બકા મંદિરમાં છું તો કે ઘંટ વગાડો, હો કોઈને લઈને બગીચામાં બચ્યો ભરતો ત્યાં ત્યાંથી ઘંટ વાગવાના છે, તમે કો કાર ચલાવ છું ડિસ્ટર્બ ના કરતો હોર્ન વગાડો પછી જ મૂકું, કારમાં હોય તો હોર્ન વાગે ને. હમણાં એક બેન એના વરને છૂટો મોબાઈલ માર્યો, હું કેમ બેન આવું કરો છો, મેં કે તમે શાંતિ રાખો અમારી ઇનકમિંગ ફ્રી છે. આ ટેબલ ખુશીને જમણવણમાં 500 ને 700 થઈ જાય તો મેનેજ કરી શકતા, અને મારી પાસેથી એક એવો આઈડિયા છે કે એક વખત 500ની જગ્યાએ 700 નહીં પણ 1000 થઈ જાય ને, ટેબલ ખુશીનો સેટઅપ હોવો જોઈએ, 500ની જગ્યાએ 1000 થઈ જાય, અને જો મેનેજમેન્ટ મને સોંપ્યો હોય ને તો 500ની રસોઈમાં હું 1000 જમાડી દઉં. સેટઅપ ટેબલ ખુશીને જોઈએ, આવું હોય ને તો એક જ કામ કરવાનું, 5 પોલીસવાળાને પીરસવા લઈ આવવાના, ડ્રેસમાં જ આવ્યો, એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડર લઈને નીકળે. એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડલ ની નીકળ્યો, આમ જ દાળ કોને માગી, દાળ કોને માગી, પેલાની વાડકીમાં દાળ ને તો ખાલી વાડકીમાં સબડકા લ્યો, ખાલી વાડકી કોઈ હિંમત કરીને પૂછ્યા જમાદાર સલાડ ક્યાં છે કે ફ્રૂટ સલાડ માંથી કાઢી લે. હું તો કહું છું 5 પોલીસ નો ખર્ચો કરતા જો ને તો 2 નો વધાર કરવાનો, ચાંદલાના કાઉન્ટર ઉપર પોલીસ બેહાડવાનો. દેશમાં તમને ખબર છે લગ્નમાં ચાંદલો જમ્યા પછી બધા લખાવે, ચાંદલાના કાઉન્ટર પર 2 પોલીસ બેઠા હોય, પેલો જઈને કે જમાદાર લખો 11, કેટલા 11 લખો, 11 કેટલા જણા જમ્યા, કે 4, 11 ભાગ્યા 4 ડીશ હતી, આ 75ની ડીશ હતી, આ મહેલામણની ખાલી ડીશનું ભાડું 5 રૂપિયા છે, ચાલ 51 લખાય ના, તો બાજુવાળા પછી ઉછીના લઈને લખાવે. આવું કરવાથી 2 ફાયદા થાય, રસોડામાં ચગદા વધે ને કાઉન્ટર પર ચાંદલો વધે. આ ટેબલ ખુશીનો સેટઅપ ગુજરી ગયો, એવા આવી ગયો બુફે અમારા દેશમાં. પરદેશની નકલ કરો, ખાતા આવડે કે ના આવડે, ગોઠવો બુફે. 1500 માણસોનું ડિનર હોય, રિસેપ્શન કમ ડિનર, 5 કાઉન્ટર બનાવ્યો, ફૂડ કાઉન્ટર 5, 1500માં 5 ચાલે, ક્યારે ચાલે, 200-300 આવ્યા, એક કાઉન્ટર ચાલુ કરો, બીજા 200-300 એક કાઉન્ટર ચાલુ કરો, એમ એમ જેમ જેમ ક્રાઉડ વધતું જેમ કાઉન્ટર રીઓપન કરતા જાઓ તો તમે 5 કાઉન્ટરમાં 1500 મેનેજ કરી શકો. અમારા દેશમાં એવું નહીં, અમારે 1500ના ડિનરમાં 1300 ભેગા થવા દઈએ પછી કાઉન્ટર ખોલે, અને પછી હરિયરનો હાથ પડે ને બાવા દોડે, આમ હુડ 1300 જણા 5 કાઉન્ટર પર ચડી બે, 15 મિનિટમાં તો 5 કાઉન્ટરના છોડિયા છોતરા ગોટલા બધું છૂટું પડી નાખે. 16મી મિનિટે પેલો મહારાજ ગોથે ચડી જાય, કયા બાઉલમાં શું હતું ને શું આવ્યું, ને આમાં અમારે ત્યાં પછી ડીશ કાઉન્ટર વચ્ચે સેન્ટરમાં બનાવ્યું હોય, એનાથી 80 ફૂટ દૂર ફૂડ કાઉન્ટર હોય, એટલે આટલી બધી ગીરદીમાં માણમાં આઠમાં ડીશ આવે, અને 80 ફૂટની જ્યારે જાત્રા કરીને માણસ ફૂડ સુધી પહોંચે છે, એ 80 ફૂટની જાત્રામાં એની મેનર્સ અને મેન્ટાલિટી બધું બદલાઈ જાય છે. 80 ફૂટની જાત્રામાં એની મેનર્સ અને મેન્ટાલિટી બદલાઈ જાય છે, છેક ફૂડ પાસે પહોંચે છે ત્યારે એના મગજમાં એવું થાય છે કે આટલી બધી ગીરદીમાં ફરી આવવું જ નહીં, એવું ભરલો ને ફરી આવવું જ ના પડે. સાહેબ 12 ઇંચની ડીશમાં 15 રીતનો ટેકરો કરી નાખે, અને ઇન્ડિયામાં બુફેનો સેટઅપ કેવો હોય, લગ્ન પ્રસંગે જમણવાર હોય ને બુફે તો પહેલી સ્વીટ એમાં એક સ્ટાન્ડર્ડ છે, શિયાળો હોય તો બાસુદી, ઉનાળો હોય તો કેરીનો રસ, અને બાસુદી વર્લ્ડની મોસ્ટ ફ્લેક્સિબલ સ્વીટ, એમાં જે નાખો એ જાય, બુંદી નાખો તો બુંદી બાસુદી, પાઇનેપલ નાખો તો પાઇનેપલ બાસુદી, રસગુલ્લા નાખો તો રસગુલ્લા બાસુદી, એ પહેલી બાસુદી હોય. પછી એની બાજુમાં સેકન્ડ સ્વીટ હોય, સેકન્ડ સ્વીટમાં ઢેપા ચોસલા ચગદા એ બધું નીકળી ગયું, હવે અમે થોડું ફેન્સી કરીએ છીએ, હા ગરમ ગરમ તવા ઉપર હલવા, હા લીલા નારિયેળનો ગરમ હલવો, એવી ટેગ મારો તો કોઈ ના ખાય, એનું ઇંગ્લિશ ફેન્સી નામ આપી દો કોકોનટ ડિલાઇટ, કાચે કાચો કઢી ખાય. 2 સ્વીટ, પછી આવે પૂરી, પછી 2 શાક, પછી 2 ફરસાણ, બંને ફરસાણની વચ્ચે લાલ લીલી ચટણી, જે ફરસાણમાં જે ચટણી નાખવી જાય, પછી રાયતા મરચા કા સલાડ એટલે કચુંબર, પછી દાળભાત હતા કઢી પુલાવ, છેલ્લે પાપડ સારેવડા ફ્રાન્સનો ઢગલો. આ 13 કે 14 આઈટમનું એક આઈડિયલ મેન્યુ હોય મિડલ ક્લાસની ફેમિલીમાં,
હવે પેલો માણસ ડીશ લઈને બાસુદીના બાઉલ પાસે પહોંચે ને, ત્યાં એવું વિચારે કે ફરી આવું જ નહીં. તો વાડકીમાં બાસુદી ભરે સાહેબ, ટચો ટચ, અંદર ચમચી નાખવાની જગ્યા ના હોય. ચમચી નાખવા માટે તો એક સબડકો ખેંચી લે, આટલી ખેંચી લે પછી ચમચી જાય. પછી બાજુમાં ગાજરનો ગરમ હલવો લે, પછી પૂરી મૂકે, પછી શાક લેવા જાય ને તો કોકનો ગોદો આવે, તો અડધું શાક ડીશમાં પડે ને બાકીનું બાસુદીમાં પડે. આખા મેન્યુની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી, એમાં દમ આલુના બટાકા પહી ગયા. પછી બાજુમાં બીજું શાક લે, પછી ફરસાણ લે ચાઇનીઝ સમોસું, હવે એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદવા, તો અડધી ચટણી સમોસો પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય, ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં શાકના તેલમાં પૂરી તરતી થઈ ગઈ હોય, લીધી હોય ને તારે ધોળી દબાક હોય, બે મિનિટ પછી પૂરીને પલટાવો ને તો કેસરી થઈ ગઈ હોય, શાકનો રસો ચોંટી ગયો હોય એટલે પૂરી કેસરી થઈ જાય, ઉપર કેસરી કેસરી દેખાય, ધોળો ભાગ કેસરી તો હવે ભોંયરે ગયો. હવે આપણેથી 25 ફૂટ દૂર કોઈ બે જણા જમતા હોય ને તો આપણી ડીશ સામું જોઈને એકબીજાને કે હા હા પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. પેલો પાછો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળે હશે હેંડો હોદીએ. કેસરી ડટ્ટા હોદવા માટે 5 કાઉન્ટર ફેંદી આવે, કેસરી ડટ્ટા હોય તો મળે ને, તોય હજી પેલી ખંજવાળ તો જાય જ નહીં, કે કાઉન્ટર બંધ હતી પેલી ભાઈની ડીશમાં કાંથી આવ્યા. તો આપણાથી જે 25 ફૂટ દૂર હતા ને જે આપણાથી 5 ફૂટ દૂરથી જોતા જાય આમ. પછી ઘરે આને તો પૂરી ઊંધી વાળી છે, ત્યાં સુધીમાં તો પેલા એ રાયતા મરચા અને કચુંબર ને કઢીને ભાત ને બધું લઈ લીધું હોય, એમાં કઢી ભાતમાં ગઈ હોય ને પૂરીમાં ગઈ હોય ને પૂરી પલળીને પાણીપુરી જેવી થઈ ગઈ હોય, 12 ઇંચની ડીશમાં ટેકરો કરી દે 15 ઇંચનો અને છેલ્લે ઉપર ડેકોરેશનમાં પાપડ મૂકે, અને એવી ડીશ લઈને ઘણા ગાંડા ઉનાળામાં પંખા પાંયથી નીકળે એટલે પાપડ ઉડે, ઉડેલો પાપડ બાજુમાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, આપણે હોતા રહી છે કે હા પાપડ ક્યાં ગયો આપણો. અને ઇન્ડિયાઓને કોઈને પાપડ ઉડી જાય ને પાપડ માટે ફરી ના જવું હોય તો કોઈ પંખાની આજુબાજુ ઊભા રહી જવાનું, કોકનો ઉડે તો આવે એ નસીબ હોય તો. બાકી વગર પાપડે ખાવાનું શરૂ કરી દીધા પછી 4 મિનિટ આપણે કોઈની ડીશ જોઈએ ને તો 3 સોસાયટી માગી ખાતાને એવી ગંદીને ગોબરી થઈ ગયો. અને ઘણા બૈરાઓ તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા હા જો તાલી દે મારો મોઠો રહી ગયો, ઉતાવળ કરાય ને હેન ને હેન ને હેન ને, હવે મઠો અહીં કોણ લાવશે, તારો બાપ, તારો જન્મ પછી તારો બાપ ઘરમાં મઠો લાવ્યો છે કોઈ દાડો, તો એ મારા માટે લાવવાનો હતો, જા લઈ આય. હવે પેલી માં 12 વર્ષના છોકરાને મઠો લેવા મોકલે, છોકરા પાસે જણ મઠાને લાયસન્સ હોય, કાઉન્ટર પર જઈને મઠાના બાલ ઉપર જ એટેક કરે, અને આટલી બધી ગીરદીમાં મમ્મી માટે મઠો લઈ આવે. હવે આટલી બધી ગીરદીમાં મમ્મી માટે મઠો લઈને આવવાનો છોકરાને એનો આનંદ હોય. હવે ચલો અહીંયા તો લોન છે, ઇન્ડિયામાં તો ઘણી જગ્યાએ આજે અહીંયા આગળ પાથર્યું છે ને પ્લાસ્ટિક, એવું કંતાન લગાડેલું હોય, જ્યાં કંતાનનું ફ્લોરિંગ કર્યું ને ત્યાં દર 15 ફૂટે ખીલો આવે 4 ઇંચનો, એમાં કોઈ ખીલો ઊંચો થઈ ગયો કંતાનો છેડો ઊંચો થઈ ગયો, છોકરો એ જ ડિરેક્શનમાં દોડતો હોય એમાં છોકરાનો પગ કંતાનમાં ભરાય, એટલે અચાનક બ્રેક વાગે એટલે પહેલા હાથની ડીશ પડે, પછી છોકરો ઉપર ઊંધો પડે, મઠો માં પહોંચવાની જગ્યાએ નસકોરામાં ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, શર્ટ ઉપર ડાળ ઢોળાય, ચટણી આંખમાં જાય, ચૂંટણીના જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય, રોતો રોતા મમ્મી એક લાફો મારી રિક્ષામાં ખાલીને ઘેર લઈ જાય, હવાલા વધેલાના દાળને ભાત ખાઈને માન દીકરો હોઈ જાય. હા મારું બુફે આવજો ડિસેમ્બરમાં ખવડાવીશ. ભગવાને સૌ પ્રથમ પૃથ્વી બનાવી, 15 દિવસ આરામ કર્યો, પછી ભગવાને પુરુષ બનાવ્યો, બીજા 15 દિવસ આરામ કર્યો, પછી ભગવાને સ્ત્રી બનાવી, ત્યાર પછી નથી ભગવાન આરામ નથી પુરુષના આરામ, ભાઈ અમથે અમથા કામે લાગી ગયા. ગયા વર્ષે લંડનમાં એક જણે મને સવાલ કર્યો કે દિનકરભાઈ સ્ત્રી પાણેલી હોય તો ભગવાનની નિશાની આપે છે કે સેતીમાં સિંદૂર
कपाल में चांदलो, गाड़ा में मंगलसूत्र, हाथ में चुडलो, कोई नहीं भी खबर पड़ी जाए बेन परणेला गोठवाई गेला अपने पुरुष ने केम कोई निशाने नहीं भी जाने खबर पड़े पुरुष परणेलो। मैं कहूँ गांडा परणेला पुरुष ने कोई निशाने नहीं जरूर नहीं, ये तो वगर निशाने पड़ी पकड़ी जाए परणेलो। परण्या पी पांच वर्ष में अर्धो भांगी गयो, आ लबड़ी ने ओका जाइ गए कूजी गए हरको उभो ने रे के जहाँ हारा बहरा जो डाफड़िया मारते निशानी एनी पाहे जात कंक मे कोई सांसी पड़ियो छोलाई गयो है, कोई ने वेलाणा तो ढीमणू निकलू हो, कोई रसोड़ा में रकाबी छूटो तीन टाँका आया हो, भगवान जाने कारण निशानी आपीस तो अठवाडिये अठवाडिये बदलवा जयरे बहनों आटली बड़ी निशानी आपी है बहनों निशानी साथ रमत कराए। आ सैथी में पूरेलू सिंदूर क्या रंगन हो, क्या रंगन हो, लाल बात साची है लाल, आज अमदावाद फैशन बताईश। हमारा अमदावाद में एक बहन की सैथी में सिंदूर जो आग चार इंट लाल पाचड़ चार इंट लीलू आखो हाईवे चित्र मिलो लीला लाल लीला पट्टा पड़े। मैं कम बहन सैथी में लाल लीला पट्टा, मैंने कहा मार मिस्टर छे ने रेलवे में गार्ड छे। अरे तारो वल लाल लीला झंडा फरकावे एनु मैचिंग ओशिकाना खोड़िया रे करीन हुई रे, आ सैथी में लाल लीला पट्टा नहीं हाला लाल। आ कपाल में चौंटा डोलो चांदलो जो आ एक वर्षो जूनी कहवा चाहिए जो वडील वर्ग बैठो जैसे खबर हे कि जे स्त्री नो सैंथो सीधो, सैंथो मीन्स पाथी पार्टिंग, कि जे स्त्री नो सैंथो सीधो एनो पति सीधो, आ जूना जमाने की कहवत है। हूँ कहू छू तो अँ बैठेला बहनों एक बीजा ने सैंथा जुए कारण के एमने खबर है पोता दागीनो केवो है, पण आई छू तो बाजू वाली चेक कर रहू। पा जूना जमाने कहवा आ जमाने लागू पड़ेव है नहीं, कारण कहवा सैथाना ठेकाणा नहीं रहा। हमारा लेटेस्ट हेरस्टाइल में जी अमदावाद में एक बहन लग्न में सैथो अँ सुधी सीधो अर्धे सुधी, पची अँ थी बे फाटा पड़ा, हाँ एक मोटरवे पर बे एक्जिट पड़ी। हम आनु शू समझवा क्या पति घर की बहार निकलो त्या सुधी सीधो, पची कई एक्जिट में क्या उतरी गयो, हाँ जूती ने वरना हाथ में बहुना हाथ में ना होता अपना हाथ में कहाँ थी आवाना तो गाड़ो। हाँ कपड़ में चौंटा डोलो चांदलो ले बदा के बदा ने पूछो बहनों ने शू है तो अमर सौभाग्य निशानी जो जो अँ बैठेला पुरुषों सौभाग्य निशानी तमारी पत्नी क्या चौंटाड़े से बाथरूम टाइल्स पर तिजोरी काच पर रसोड़ा प्लेटफॉर्म पर प्रेशर कूकर टाँकड़ा पर चा कॉफी डब्बा पर ड्रेसिंग टेबल मिरर पर आखा घर में चार बाजू चौंटाड़ी होने अपने कदा तिजोरी टेको दिन उभो तो अपने चौंटू आप ऑफिस लीन जता रही है। हाँ जो जुए तो सांज सुधी चौंटेलू हो गमिंग एवं हो सांजे बहरू चांदलो जो बबालत थे आया क्या थी